नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती में पाठ नंबर 20 समाज समर्पित श्रेष्ठी जेना लेखक कोई नहीं ने जेनो साहित्य प्रकार छे रेखाचित्र। रेखाचित्रनो मतलब एवो कि कोई व्यक्तिना जीवन उपर ज्यारे एवी कोई समाज माटे कोई समर्पित कामों कर्या होय अने एनो ज्यारे कोई चित्रण कर्युं होय लखाण कर्युं होय अने एने आपणे ज्यारे समझवाना होय छे एने आ पाठनी अंदर अने आ लेखक एटले मनसुख भाई सरला जेने आपणे समजूती आपी छे तो कि गुजरात में पूर्व आफ्रिका में जाणीता थयेला तो आ पाठनी अंदर आपणे कोनो रेखाचित्र भणवानुं छे तो के नाजीभाई कालिदास मेहता નું જીવન ચરિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે એ માત્ર ગુજરાતમાં જ નહીં પૂર્વ આફ્રિકામાં પણ જાણીતા થયા હતા એમનું વિરલ વ્યક્તિત્વ અદ્ભુત વ્યક્તિત્વ એમણે કરેલા જીવનના કાર્યોની અંદર જે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી એનું દર્શન અહીં આપણને ભણવાનું છે એમનો જીવન મંત્ર પણ એવો હતો સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમનો જીવન મંત્ર હતો યુગાન્ડાની અંદર કેન્યામાં અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટી સંસ્થાઓનું સ્થાપન કર્યું હતું અને પોતાની કોઠા સુજથી દૃઢ સંકલ્પથી અને પુરુષાર્થથી એમણે પોતાના જીવનને સાર્થક કર્યું હતું એટલે જ એ યુગાન્ડાના બિતાજ બાદશાહ તરીકે જાણીતા હતા તો કે નાનજીભાઈ કાલિદાસ મહેતા યુગાન્ડામાં તે યુગાન્ડામાં બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા અને લગભગ 82 વર્ષની ઉંમરે એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે જે તે સમયના યુગાન્ડાના પ્રમુખે પણ એમને ભાવભીની શ્રદ્ધાંજલિ ફાળવી હતી અને આવા જ વ્યક્તિને સાચે જ એવું કહેવાય છે કે શૂન્યમાંથી સર્જન કરનાર કે જેની પાસે કશું જ નહોતું શૂન્યરૂપી હતું અને એમણે એવું બધું સર્જન કર્યું કે એમનું નામ અત્યારે ભારતભરમાં અને પૂર્વ આફ્રિકાના દેશોમાં પણ જાણીતું છે એવા ઉત્તમ શ્રેષ્ઠની વીરતાપણુંને આપણે આજ સમજવાનું છે તો પાઠને સમજતા પહેલાં હવે આપણે એનું ધીરે ધીરે વિસ્તૃત સમજૂતી કરીએ કે ઇતિહાસ એવા વિશિષ્ટ વ્યક્તિઓની 100% નોંધ લેશે જેને કંઈક સમાજ માટે કુટુંબ માટે દેશ માટે કંઈક કાર્ય કર્યું હોય અન્ય માટે જીવ્યા હોય પોતાના માટે તો સૌ જીવે છે પણ જ્યારે બીજા માટે જે માણસે જીવતો હોય છે એ જ સાચો વીર કહેવાય છે જેમણે નવી કેડીઓ કંડાળી હોય કેડીઓ એટલે કે નવા રસ્તાઓ શરૂ કર્યા હોય છે એમના કાર્યોના પરિણામે જ સમાજ મેચ ઊંચ ચડ્યો હોય છે કે એવા લોકોના કારણે જ આજે ત્યારે વિચાર કરો કે મુકેશભાઈ છે ગૌતમ અદાણી છે રતન ટાટા છે
અજીજ પ્રેમજી છે, આ બધાના કારણે આ સમાજ, આજ ભારત દેશ થોડોક ઊંચો ચાલી રહ્યો છે. અમારી પાસે પણ આવા વિરલ વ્યક્તિત્વો ઉપડ્યા છે અને ગુજરાતમાં આવા ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે. ઘણા બધા એવા લોકો છે કે પોતાના માટે જીવે છે પણ બીજાના માટે પણ ખૂબ જ જીવીને ગયા છે. એવા એક વ્યક્તિ એટલે કે નાનજીભાઈ કાલિદાસ મહેતા શિખંડ સમાન શ્રેષ્ઠી હતા. તો કે શિખર સમાન શ્રેષ્ઠ એટલે કે પર્વતની ટોચ જમાન સમાન એવું એક વ્યક્તિત્વ એટલે કે નાનજીભાઈ કાલિદાસ મહેતા. એમનો જન્મ ક્યાં? તો કે પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોહાણા ગામમાં. પોરબંદરથી દૂર 40 કિલોમીટર કયું ગામમાં? તો ગોહાણા ગામમાં 17/11/1887 ના રોજ થયું હતું. એમનો જન્મ 17/11/1887 ના રોજ જન્મ્યા હતા. એમના પિતા છે પ્રેમાળ હતા અને માતા છે એ વાત્સલ્યથી ભરપૂર હતા. એમની માતાનું નામ જમનાબાઈ અને એ બંનેના સંસ્કારો એ નાનજીભાઈ કાલિદાસ મહેતાને પ્રાપ્ત થયા હતા. અને જ્યાં સંસ્કાર સારા હોય ત્યાં કોઈ પૂછવાની જરૂરિયાત નથી, સંસ્કારોની લગભગ સંપત્તિ આવે જ એવું કહેવાય છે. અને નાનપણથી જ કાલિદાસ મહેતાને અણદીઠેલી ભોંય પર, અણદીઠેલી એટલે કે ન જોયેલી હોય તેવી કે અણદીઠેલી ગુણ કોઈ દિવસ ન જોયું હોય તેવી ધરતી ઉપર, પૃથ્વી ઉપર એમની પગ મૂકવાની સાહસિકતા એમનામાં હતી. અને એ કાળે જે સમયે સાતીવાળા લોકો એટલે કે હિંમતવાન, જેની અંદર સાહસ છે તેવા લોકો ક્યાં જતા હતા? તો કે આફ્રિકા જવા વધારે પસંદ કરતા હતા એટલે એમણે આફ્રિકા જવાનું નક્કી કર્યું. 13 વર્ષની કુમળીઓએ નાનજીભાઈ ઉગાંડા જવાનું નક્કી કર્યું. તો અહીંયા એક પ્રશ્ન છે કે નાનજીભાઈ કાલિદાસ મહેતાએ કેટલા વર્ષની ઉંમરે ઉગાંડા જવાનું નક્કી કર્યું? તો કે 13 વર્ષની ઉંમર. અહીંયા એના માટે શબ્દ આપ્યો છે કુમળી હોય, હજુ જે યુવાનીનું પગથિયું જ મુકાય એવા સમયે. મહિનાઓની સફર, વાહનની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું અને કુવાથમ અને સઢ તૂટી ગયા. એ વખતે તો કંઈ 1887માં એટલી બધી કોઈ સગવડ નહીં, પૈસા એમના પાસે પૈસા નહોતા એટલે કે પ્લેનની એવી કોઈ સગવડ થાય એવું હતું નહીં એમને જવા માટે. એટલે એમણે નક્કી કર્યું કે લાવો ને ભાઈ આપણે અહીંયાથી દરિયાના માર્ગ દ્વારા, કારણ કે દરિયાઈ માર્ગથી ને પણ આપણે વિદેશ જઈ શકીએ છીએ. તો કે એનાથી આપણે યુગાંડા જવા, એટલે મહિનાઓની સફર કરી, વાહનોની મુસાફરી કરી, વચ્ચે બન્યું એવું દરિયામાં તોફાન પણ આવ્યું અને કુવાથંભ ભાંગી ગયો. તો અહીંયા કુવાથંભ માટે પણ ગુજરાતી આપ્યું છે કે વાહનના સઢનો થાંભલો.
તો વહાણની અંદર જે મોટો વચ્ચે થાંભલો હોય છે ને એમાં એક ઓલો શટ બાંધવામાં આવ્યો છે, એટલે કાપડ બાંધવામાં આવ્યું છે, અને કાપડની અંદર હવા ભરીને જ્યારે એ વહાણ ધીરે ધીરે આગળ વધતું હોય છે તો શટ એટલે પવન ભરાઈને જેને વાહનને ગતિ મળે એવું એક પ્રકારનું કાપડ બાંધી અને એને ગતિ આપવામાં આવે છે. કુવાથંભ ભાંગી ગયો, શટ પણ ફાટી ગયો, સામે એમને મૃત્યુ દેખાતું હતું કે એ હવે પૂરું. ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ, ભાવિ એટલે કે ભવિષ્ય, છતાં એમને હિંમત ન હારી. તાંડવ વચ્ચે પણ સ્થિરતા રાખી, આવું તોફાન હતું તેમ છતાં પણ પોતાના મગજને એમને સ્થિર રાખ્યું. બીમાર સાથીઓને સેવા કરી, એમની સાથે જે બધા લોકો હતા એ જે બધા બીમાર પડી ગયા એમને એમને સેવા કરી, અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી સફળ પ્રાપ્ત કરી. એમને ઈશ્વર ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખી અને એમની જે સફર હતી એ ધીરે ધીરે પાર કરી. એક કિશોર માટે આ એક નવો જ કિશોર, એટલે જેને આપણે બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા, ને પહેલાં શિશુ અવસ્થા આવે, પછી બાલ્યાવસ્થા આવે છે, પછી કિશોરાવસ્થા આવે, એટલે કે 13 વર્ષ એટલે કિશોર, પછી તરુણાવસ્થા આવે. કિશોરાવસ્થામાં એનો પહેલો અનુભવ હતો કે આ બધું એમને, જ્યારે આપણે 13 વર્ષની ઉંમરે કાંઈ વિચારી નથી શકતા, તો એ માણસે આટલું બધું જોઈ લીધું. અને જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં એમને ન ડગવાનો નિશ્ચય કરી દીધો, હવે હું ક્યારેય પણ ડગીશ નહીં. અને નવી નવી કેડીઓ કંડાળતા રહ્યા, રૂઢિપ્રયોગ છે નવી નવી કેડીઓ કંડાળવી, નવાને નવા રસ્તો, નવાને નવા કાર્ય કરવાના એ રસ્તો શોધતા રહ્યા. એ કાર્ય યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષક હતા એ સમયે, કે ત્યાં શું હતું તો યુગાન્ડાની અંદર નિરક્ષરતા, શિક્ષણનો ખૂબ જ અભાવ, ગરીબી, અને સાવ પ્રાથમિક કક્ષાનું જીવન હતું. જ્યાં આપણે થોડુંક આગળ જીવન જીવી ગયા હતા તો એ માણસ ત્યાંના, એટલે યુગાન્ડાના કેન્યાના માણસો, હજુ પણ ત્યાં શિક્ષણનો ઘણો બધો અભાવ છે. તો કે સાવ એવું પ્રાથમિક જીવન જીવતા, અને નાનજીભાઈએ ત્યાં જઈને પહેલું કામ શું કર્યું કે એ પ્રજા કેવી ત્યાંની, તે એક તો ભોળી અને બીજી હતી પ્રેમા. યુગાન્ડામાં જે લોકો હતા એ લોકો કેવા, તો કે એકદમ ભોળા લોકો, એકદમ પ્રેમાળ લોકો. અને આ પ્રેમાળ લોકોનો એમને સૌ પ્રથમ કામ કર્યું હોય એક વિશ્વાસ જીતવાનું, કારણ કે અજાણી જગ્યાએ જાઓ તો પહેલું કામ છે એમના થઈને રહેવું પડે. અને એ ક્યારે કહેવાય, જ્યારે એમનો તમે વિશ્વાસ જીતો ત્યારે. હવે જે ખેતીનો કક્કો ન જાણનારે વણ ખેડેલી ધરતીમાં અજાણ્યા પદાર્થમાં કપાસ અને ચા ખોપીની ખેતીની શરૂઆત કરી. હવે નાનજીભાઈ કાળીદાસ મહેતાએ નક્કી કર્યું કે આપણે વણ ખેડેલી, જેની ઉપર કોઈ ખેડાણ ન થાય એવી ધરતી ઉપર અજાણ્યા પ્રદેશમાં કેની ખેતી શરૂઆત કરી, તો કે કપાસ, ચા, કોફી ના ખેતીની શરૂઆત કરી. તો એમને જમીનો હતી ત્યાં, એટલે એમની પોતાની નહીં પણ શરૂઆત કરી, ચલો અહીંયા જમીનો ઘણી બધી પડતર છે તો આ જમીનમાં આપણે કંઈક ઉત્પાદન કરીએ. એવા અજાણ્યા પ્રદેશમાં એમણે કપાસ, ચા, કોફીની ખેતીની શરૂઆત કરી. આપસૂજ, આપસૂજ એટલે પોતાની આવડતથી અને સખત પુરુષાર્થથી એ સફળ થયા.
પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો પણ સર્જી. તો પછી બીજી પણ એક ખેતીની શરૂઆત કરી, કેતકી અને રબર. રબરની પણ ખેતી થાય છે અને ઝાડવા હોય છે ને એમાં રસ જે ટપકીને ભેગો થાય છે એનાથી આ બધી પ્રોસેસ આગળ રબરની થતી હોય છે. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો, હવે જ્યાં કોઈને કંઈ ખબર નથી પડતી તો યુગાન્ડામાં કપાસનો એક નવો ઇતિહાસ સર્યો, નવો વિકાસ કર્યો કે યુગાન્ડા રોની ખેતી માટે જાણીતું. તો શું થયું કે અજાણ્યા પ્રદેશમાં જઈને જે પડતર જમીન હતી પડતર જમીનમાં એમણે કપાસ ચા ખેપીને શરૂઆત કરી અને ધીરે ધીરે એમાં સફળ થયા. પછી કેતકી અને રબરની ખેતીની પણ શરૂઆત કરી અને યુગાન્ડા છે એ કેના માટે જાણીતું બન્યું, તો કે રોની ખેતી માટે એ જાણીતું બન્યું. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ સ્થાપ્યો કે યુગાન્ડાની જે આર્થિક પ્રગતિ, કારણ કે કોઈ દેશનો વિકાસ શું હોય એની આર્થિક મૂડી, જેનું અર્થતંત્ર મજબૂત હોય એ જ દેશનો વિકાસ ઝડપથી થાય છે. એટલે યુગાન્ડાની આર્થિક પ્રગતિ જે થઈ હોય તેમાં સૌ પ્રથમ કોઈનો મોટો જો કોઈનો ફાળો હોય તો એ નાનજીભાઈનો હતો. ત્યારબાદ શેરડીની પણ ખેતીની શરૂઆત કરી, એમને કેતકી રબર શેરડીની પણ શરૂઆત કરી ખેતીની. અને શેરડીનું એટલું બધું મબલક ઉત્પાદન થયું કે એમણે 1924માં લુગાજી સુગર ફેક્ટરીનો પણ પ્રારંભ કર્યો. 1924માં ત્યાં એક ફેક્ટરીની શરૂઆત કરી અને એ ફેક્ટરીની શરૂઆત હતી કઈ, તો ખાંડની ફેક્ટરીની શરૂઆત. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી અને નવા યુગનો પ્રારંભ કર્યો. એટલે એમને પછી આટલું બધું ઉત્પાદન થતું હતું, ઉત્પાદન થાય તો કંઈ વસ્તુની જરૂરિયાત પડે એટલે કોઈ ટેકનોલોજીની પણ જરૂરિયાત પડે, એટલે ટેકનોલોજી જરૂરિયાત પડે આટલું બધું ઉત્પાદન થતું હોય, ખાંડબાંધ પકવવું હોય તો કરવું શું, તો એમને જાપાનની ટેકનોલોજીથી શું કર્યું, તો કે જાપાનની ટેકનોલોજીથી પુષ્કર એ જે પ્રોસેસ થાય એ ટેકનોલોજીથી ઝડપથી સુગર ફેક્ટરી પછી તો એક પછી બે ત્રણ ફેક્ટરીઓ એમણે સ્થાપીથી એમને વિપુલ કમાણી કરી અને પછી એ યુગાન્ડાના વેતાજ બાદશાહ તરીકે જાણીતા છે. આપણે અહીંયા લખ્યું છે કે નાનજીભાઈ કાલિદાસ મહેતા એ કેના માટે જાણીતા હતા, તો આપણે લખ્યું છે કે એ યુગાન્ડામાં વેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા. આપણા મુદ્દા તમે જોઈ શકો છો, એક માર્કના પ્રશ્નમાં બધા પૂછી શકાય એવા છે મુદ્દા. સાથે જ ધરતી એમને સમૃદ્ધિ આપી અને અનેક હાથે પાછી પણ વાળી. જે વણ ખેલેલી ધરતીમાં એમને જે પ્રગતિ થઈ એ જ ધરતીએ તેમને સમૃદ્ધિ આપી, સુખી થયા પણ એમને ક્યારેય પોતાના દેશને ભૂલ્યા નથી. પૂર્વ આફ્રિકામાં એમણે શિક્ષણ સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પ્રકરણ માંડ્યા. હવે શું કર્યું, આટલું બધું કમાડ્યા અને એમને પૂર્વ આફ્રિકામાં શું કર્યું, તો કે શિક્ષણની શરૂઆત કરી. ત્યાર પછી શું કર્યું, સંસ્કારિતા સ્થાપી
અને બીજું છે કે સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા, એટલે નવી શરૂઆત કરી. કારણ કે બધું હતું, હવે એટલે ધીરે ધીરે શું કરું, તો કે આ દેશ જોડે વિકાસ પામે ત્યાંના બાળકોની અંદર સંસ્કાર કરી આપે તો એક શું જરૂરિયાત હતું, તો શિક્ષણ. ઉદાર હાથે દાન આપીને તેમને ત્યાં નર્સરી સ્કૂલ, આર્યકન્યા, ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાન એટલે કે નગરના બગીચાઓ, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ જેવા ભવનોની ત્યાં સ્થાપના કરી. તો એ કમાણા તો એ દેશને કંઈક આપવું પડે, તો કે પૈસો એ માત્ર જરૂરી નથી, તો એ જ પૈસાથી ત્યાંના ભોળી પ્રજા માટે એમને કંઈક કાર્ય કરવાની શરૂઆત કરી. એટલે એમને એવું પહેલું કાર્ય કર્યું કે ભાઈ અહીંયા આ લોકોને શું આપવાની જરૂરિયાત, તો કે શિક્ષણ આપો. એટલે નર્સરી સ્કૂલો, આર્ય કન્યા હાઈસ્કૂલ, લાઇબ્રેરી, કારણ કે જ્યાં પુસ્તક વંચાય છે ત્યાં જ સૌથી મોટામાં મોટું જ્ઞાન હોય છે. અને એટલે જ કીધું છે કે જીવનમાં પણ ક્યારેક પુસ્તકોની મૈત્રી રાખવી ખૂબ જ જરૂરી છે. સારા પાંચ ઘરમાં પુસ્તકો હોય તો એનાથી સંસ્કાર આવે છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામનો માત્ર 4 ચોપડી ભણેલા વ્યક્તિ એ આજે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે જાણીતા છે. હવે તો એમનું મૃત્યુ થયું છે, પણ અત્યારે ત્યાં યુગાન્ડામાં જાઓ તો કંઈ ને કંઈ કોઈ ને કોઈ જગ્યાએ તમને નાનજીભાઈ કવિદાસ મહેતાનું કોઈ મેમોરિયલ, કોઈ શિક્ષણની સંસ્થાઓ ત્યાં તમને મળી જ રહેશે. એટલે ભણવાથી કંઈ સુખી થવાતું નથી, ભણવાથી માત્ર આપણી પાસે સંસ્કાર આવશે. સુખી થવું હોય તો એવું કહેવાય છે કે પૈસો પ્રાપ્ત કરવો હોય તો વિદ્યાને છોડવી જરૂરી છે, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સુખ છોડવું જરૂરી છે. હવે ધોરણ 6 સંસ્કૃતના એક પાઠ્યપુસ્તકમાં શ્લોક છે, એનું આ ગુજરાતી છે, કે બંને એક સાથે ક્યારે આવતું નથી. અને આ બધું ક્યારે થાય, તમારી પાસે સાહસ કરવાની તાકાત હોય, કંઈક નવું કરી બતાવવાની સાહસ હોય, તમારી અંદરની કોઠા શુદ્ધ હોય, તમારો કોન્ફિડન્સ સારો હોય, ત્યારે જ આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એનું સાવ જીવતું ઉદાહરણ છે એ ધીરુભાઈ અંબાણી પોતે. એ પણ માત્ર 1-2 ચોપડી ભણેલા અને આજે એમનું ગુજરાત અને ભારત અને વિશ્વભરમાં નામ જાણીતું છે. પણ આ 4 ચોપડી ભણેલા અને ઉદ્યોગપતિ થયેલા નાનજીભાઈની અંદર શું હતું, પાયામાં શું પડ્યું હતું, પાયો એટલે કે અંદર શું પડ્યું હતું, અંદર પહેલી હતું સંસ્કાર, બીજું શું હતું કે સખત પરિશ્રમ. ઉદ્યમેને સિદ્ધ્યંતે કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. તો એમને પહેલું એને પાયામાં શું પડ્યું, સખત પરિશ્રમ, અને બીજું શું હતી, અડગ આત્મસત્તા. તો એ અડગ આત્મસત્તાનું પણ આપણે એક 18 પાઠ ભણી ગયા છે, પંગુમ લંગ તે ગિરિમ, કે ત્યાં પણ અરુણિમાની અડગ આત્મશ્રદ્ધાને તમે જોઈ શકો છો. ને એ અડગ આત્મશ્રદ્ધાને કારણે પણ સખત મહેનતથી એમને માત્ર 2 અંદર જ એવરેસ્ટને સર કર્યો હતો. એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે જાણીતા છે. એટલે એ માત્ર અહીંયા નહીં પણ અજાણ્યા પ્રદેશમાં એ આજે ખૂબ જ જાણીતા છે. રાજપુરુષો એટલે કે રાજ્યના પુરુષો, જે તત્પુરુષ સમાસ થાય છે, રાજા મહારાજા જો ભેગું લઈએ તો રાજા અને મહારાજા એ દ્વંદ્વ સમાસ છે, મહારાજા આખું અલગ પાડી દઈએ તો એ કર્મધારી સમાસ છે. અને સેવકોની વચ્ચે રહ્યા તેઓ કદી સામાન્ય જનને, ગ્રામ સમાજને ભૂલ્યા જ નહીં. ભલે કે રાજ મહારાજાઓ સાથે રહ્યા, સંતો સાથે રહ્યા,
પણ એ પોતાની ગામની જે પ્રજા હતી, જે પોતાનું ગામ હતું, એને ક્યારેય ભૂલ્યા નહીં. કારણ કે એમનો એક પંચશીલ સિદ્ધાંત હતો, એ કાયમ એમને ટકી રાખ્યો હતો. બે માર્ગમાં પૂછી શકાય એવું છે પંચશીલ સિદ્ધાંત. તો નાનજીભાઈ કાલિદાસ મહેતાનો પંચશીલ સિદ્ધાંત શું? સાદુ ભોજન, સાદો પહેરવેશ, સાદો પહેરવેશ, પછી છે સાદું લખાણ, સાદી ભાષા, અને છેલ્લું છે સાદા વિચાર અને ઉચ્ચ વિચાર. એમના પાંચ પ્રકારના સિદ્ધાંતને એમને વળગી રહ્યા છે. અને એમનો સિદ્ધાંત હતો કે ગમે એટલા એ ઉદ્યોગપતિ થયા તો એમનું ભોજન હંમેશા બંને ટાઈમ સાદું જ રહ્યું છે. માણસને જ્યારે પૈસો આવે છે ને ત્યારે એનું પહેલું જ પહેરવેશ ચેન્જ થઈ જાય છે. તો નાનજીભાઈ ક્યારેય પણ પોતાના પહેરવેશને પણ બદલાયો નથી. જેવો સાદો પહેરવેશ એવો જ એમને એક પહેરવેશ જાળવી રાખ્યો છે. સાવ સાદું લખાણ, સાવ સાદી ભાષા, નકે માણસને થોડુંક પૈસો આવે છે ને તો એની બોલવાની છટા પણ બદલી જાય છે, પદ્ધતિ પણ ફરી જાય છે, પણ એવી પણ સાદી ભાષા. પણ એક વસ્તુ હતી એમની પાસે, એ હતા એમના ઉચ્ચ વિચાર. પણ આ બધામાં જો એમને કોઈએ સાથ આપ્યો હોય તો એ હતા તેમના સહચારીની. તો કે સહચારીની એટલે શું? સહધર્મચારી, પતિ સાથે રહીને જીવનની ફરજો બજાવવી, જેને સહધર્મચારીની કહેવાય છે. પતિની સાથે રહીને પોતાનું જીવન વિચારવું, એમના પતિના વિચારો એ જ પોતાના વિચારો. અને એમના પત્નીનું નામ હતું સંતોષબહેન. અઢળક કમાણા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજ હિતના અનેક ઉત્તમો કાર્યો કર્યા છે. કેટલી સંસ્થાઓને ટ્રસ્ટી હતા, પણ ક્યારે એનું પણ અભિમાન નહીં, માત્ર ને માત્ર એ સમાજ હિતના જ કાર્યો કરતા રહ્યા છે. અડધી સદી સુધી એટલે લગભગ 50 વર્ષ સુધી એમને માત્ર વ્યાપાર અને ઉદ્યોગને વિકાસ, 50 વર્ષ સુધી એમને કામ કર્યું. શું કર્યું? કે 50 વર્ષ સુધી એમને ઉદ્યોગોને વિકાસ કર્યો, વેપાર ધંધો મજબૂત કર્યો. પણ એક વસ્તુ ન ભૂલા, એ હતું માત્ર ભૂમિનું ઋણ અદા કરવાનું. હવે ત્યાં તો એમણે ઘણું બધું આપ્યું, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, બધું જ આપ્યું. તો કહેવાય મેં એ દેશને આપ્યું છે, હવે હું જ્યાં જે જન્મો છું, મારી જે માતૃભૂમિ છે, એ માતૃભૂમિને પણ મારે કંઈક આપવું જોઈએ. અને એનું ઋણ વસૂલ કરવા માટે ઉદ્યોગ ધંધો બધો એમના પુત્રોને સમર્પિત કરી દીધો, સુપરજ કરી, અને સમાજના ઉત્કર્ષ કાર્યમાં એમને પોતાનો પાછળનો બધો જ સમય એમને અહીંયા આપી દીધો છે. તો આજે આપણે 20મા પાઠમાં સુધી જે સમાજ સમર્પિત શ્રેષ્ઠ પાઠ છે એમના અહીંયા સુધીનું આપણે રાખવાનું છે. ત્યારબાદ આગળનો જે બાકીનો પાઠ છે એ બીજા લેક્ચરની અંદર આપણે એને અભ્યાસ કરીશું.